હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતી લોકો ગરમીથી બચવા માટે શિમલા, મનાલી કે દીવ, ગોવા ફરવા જતા હોય છે. પરંતુ હવે ગુજરાતના છેવાડે આવેલા નારગોલનો દરિયો કિનારો પણ ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો પસંદ કરી રહ્યા છે અને લોકોની આ પહેલી પસંદગી બનતો જઈ રહ્યો છે. એક તરફ શાંત દરિયો અને બીજી તરફ દરિયામાંથી આવતો ઠંડો પવન અને બીચની શીતળ લહેરો, આ નયનરમ્ય નજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. વલસાડના નારગોલ દરિયા કિનારે લોકો મોટી સંખ્યામાં પડે છે. દરિયા કિનારે આવેલું આ નાનકડું નારગોલ ગામ પર્યટન માટે દેશભરમાં જાણીતું થઈ ગયું છે. નારગોલના દરિયા કિનારા પર સરુના જંગલો આવેલા છે, જેથી આ વિસ્તારમાં અન્ય વિસ્તાર કરતા ગરમી ઓછી લાગે છે. ત્યારે માત્ર ગુજરાત નહીં, ગુજરાત બહારના લોકો પણ આકરી ગરમીથી રાહત મેળવવા માટે નારગોલ બીચ જવા માટે વધારે પસંદ કરે છે. હું નારગોલ આવી છું મોવા સુરત થી અને અહીંયા બહુ જ સારું લાગે છે. કોમ્બિનેશન જે છે બીચનું અને જંગલનું તે બહુ જ સારું છે. ફેમિલી ટાઈમ અહીંયા બહુ જ સારી રીતે સ્પેન્ડ થાય છે. ફોટોશૂટ પણ અહીંયા બહુ સારું થાય છે. સેલ્ફીઝ પણ બહુ બધી સારી સારી આવે છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે બચ્ચાઓ માટે પણ ઘણું બધું સારું રમવાનું ને બધું છે. અને વેકેશનમાં તે ફેમિલી ટાઈમ સ્પેન્ડ થાય છે, જે અહીંયા આવીને બેસ્ટ છે આખા ગુજરાતમાં મને એવું લાગે છે અત્યાર સુધી. અને દમણમાં પણ છે, પણ આવી રીતે બેસવાનું ને એવું ક્યાંય નથી. બટ અહીંયા નારગોલ જે છે તે બહુ જ સારું છે અને ડેવલપમેન્ટ પણ જે કર્યું છે તે પણ બહુ જ સારું છે. અને ઇકો ટુરિઝમ જે એરિયા છે એ આ બેસ્ટ લાગે છે. અને અહીંયા ફોટોશૂટ પણ બહુ સારું થશે. અને તમે જે ટ્રીઝ જોઈ રહ્યા છો તે ખૂબ જ સરસ છે અને એના રીતે આપણને આટલી બધી ઠંડી હવા પણ મળે છે. સુરતથી આવ્યા છે ફૂલ ફેમિલી સાથે અને નારગોલ બીચ પર આવ્યા છે. અને અહીં નારગોલ બીચ પર ખૂબ જ ઠંડક છે, શરીરના જળ પણ ખૂબ જ છે અને દૂર દૂર સુધી બધું એકદમ બધા છોકરાઓની રાઈડ છે, બધાને ફરવાની ખૂબ જ મજા આવે છે. ફૂલ ફેમિલી સાથે આવ્યા છે અમે. સેલ્ફી પાડવા માટે પણ ખૂબ જ સરસ છે. બધા ફોટો તમે કશે પણ ફોટો લેવ બધે સરસ જ આવે છે ફોટા તમારા. ચોકસાઈ ખૂબ જ છે. અમે સર્ચ કર્યું હતું નારગોલ બીચ ખૂબ સરસ છે. અહીં સરુના જળ છે, છોકરાઓ માટે રમવા માટે બાગ બગીચો છે, વાતાવરણ બી ખૂબ સરસ છે, ઠંડક છે. ગરમીના સમયમાં બી અહીંયા ખૂબ ઠંડક લાગે છે અને વાતાવરણ ખૂબ જ રમણીય છે અને મસ્ત છે. ફોટોગ્રાફ કરવા માટે પણ અહીંયા ખૂબ સરસ જગ્યા છે. સરુના જળ ને બધું બહુ સરસ છે અહીંયા. નારગોલ બ્રિજ ઇકો ટુરિઝમ માટે અમે ફરવા આવ્યા છે. બહુ સુંદર સરસ દરિયા કિનારો છે, છોકરાઓને તકલીફ પડે એવું નથી. રમવા ગમવાનું સારું બનાવ્યું છે, પ્લેનર્સ બી સારા ચોખ્ખા અને સ્વસ્થ છે. અને ખરેખર આ જો વધારે પડતું ડેવલપ થાય તો ખરેખર ટુરિઝમોને બહુ મજા આવશે અહીંયા અને સારામાં સારું એક આ ફરવાનું સ્થળ બની જશે. નારગોલ ગામનો દરિયા કિનારો વિશ્વવિખ્યાત છે જ, પરંતુ અહીંયા વિકાસ ન થવાના કારણે પ્રવાસીઓને અહીંયા વધારે ફેસિલિટી નહીં હતી. વીકેન્ડમાં જો જ પ્રવાસીઓ જોવા મળતા હતા. વર્ષોથી પ્રવાસીઓ આવે છે, દેશ અને વિદેશથી આવે છે, પરંતુ એમને જે જરૂરી પાયાની સુવિધા ન હતી. અને તાજેતરમાં જ વન વિભાગ અને ગ્રામ પંચાયત મળીને અહીંયા ઇકો ટુરિઝમ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જેમાં પ્રવાસીઓને પાયાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. આ પ્રવાસીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધવાથી નારગોલ ગામના સ્થાનિક લોકોને રોજગારીની પણ નવી તક ઉભરી છે.